नमस्कार विद्यार्थी मित्रों, जे विद्यार्थीओ ધોરણ 10 માંથી ધોરણ 11 સાયન્સ માં અભ્યાસ કરવા માંગે છે તે વિદ્યાર્થીઓ માટે 11 માં ધોરણ નું ચેપ્ટર નંબર 3 સુરેખ માર્ગ પર ગતિ એનો આગમ બીજો લેક્ચર. પહેલા લેક્ચર માં આપણે કોક સંકલ્પનાઓ જોઈ હતી. એ સંકલ્પનાઓમાં સ્થાન, સ્થાનાંતર, પથ લંબાઈ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ આટલી વસ્તુ પેલા વિડિયો પેલા લેક્ચરમાં જોઈ લીધું. આજે એનાથી આગળનો ટોપ અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ પેલા લેક્ચરમાં જે સંકલ્પનાઓ ભઈ તેનું ફટાફટ રિવિઝન કરી નાખીએ. સૌપ્રથમ હતું સ્થાન, તો કે કોઈ પણ યામક પદ્ધતિમાં ઉગમ બિંદુની સાપેક્ષ કોઈ કણના યામ, ઈ યામ એટલે તે કણનું સ્થાન, અને સ્થાન સદિશ એટલે તો કે કોઈ પણ કણનો યામ અથવા તો સ્થાનને દર્શાવતો સદિશ, એ સદિશ એટલે તે કણનો સ્થાન સદિશ. સ્થાનાંતર, કોઈ પણ કણના સ્થાનમાં થતો ફેરફાર એ સ્થાનાંતર. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન એનું સૂત્ર સ્થાનાંતર, પોતે સદિશ રાશિ. તેનું મૂલ્ય ધન, ઋણ, શૂન્ય ત્રણેય હોઈ શકે. અને સદિશ રાશિ એટલે એવી રાશિ કે જેને વ્યાખ્યાયિત કરવા માટે તમારે દિશાની આવશ્યકતા હોય, દિશા દર્શાવવી હોય, તે બધી રાશિઓ એટલે સદિશ રાશિ. ત્યારબાદ પથ લંબાઈ. પથ લંબાઈ એટલે કોઈ પણ કણે કાપેલું કુલ અંતર, એ કુલ અંતર એટલે તે કણની પથ લંબાઈ. પથ લંબાઈ પોતે અદિશ રાશિ, તેના માટે દિશાની કોઈ જરૂર રહેતી નથી. તેનું મૂલ્ય હંમેશા ધન. ત્યારબાદ આપણે જે જોયું તું એ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. આ બંને પ્રકારની ગતિઓની વ્યાખ્યા ભણી ગયા હતા. આજે એના આલેખ જોવા. તો સૌપ્રથમ નિયમિત ગતિ એટલે શું? તો કે જો કોઈ કણે એક સરખા સમયગાળામાં કાપેલું અંતર એક સરખું હોય તો તે કણની ગતિને નિયમિત ગતિ કહે છે. એનું ઉદાહરણ લઈએ તો બહુ સરળતાથી સમજી શકાય. ધારો કે આપણે કાર લઈને કોઈ એક સ્થળે બીજા સ્થળે ગતિ કરી, તો પ્રથમ એક કલાક દરમિયાન જો આપણે કાપેલું અંતર 30 કિલોમીટર, બીજી એક કલાક દરમિયાન 30 કિલોમીટર, ત્રીજી એક કલાક દરમિયાન 30 કિલોમીટર, તો દર એક કલાકમાં કપાયેલું અંતર એક સમાન 30 કિલોમીટર. માટે આવી ગતિ નિયમિત ગતિ કહેવાય છે. આવી કોઈ પણ નિયમિત ગતિ હોય તો આવી નિયમિત ગતિ માટેનો આલેખ, આલેખ એટલે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, x વિરુદ્ધ t નો આલેખ, હંમેશા સુરેખા હોય છે, સીધી લીટી, બરાબર છે? એટલે નિયમિત ગતિનો x વિરુદ્ધ t નો આલેખ અહીંયા સુરેખાથી દર્શાવેલ છે, બરાબર છે? એટલે જ આ એક પોઈન્ટ લખેલો કે આવી ગતિ કરતા કણનો x વિરુદ્ધ t નો આલેખ હંમેશા સુરેખા મળે છે. ત્યારબાદ અનિયમિત ગતિ વ્યાખ્યાયિત કરી હતી. અનિયમિત ગતિ એટલે તો કે કોઈ પણ કણે એક સરખા સમયગાળામાં કાપેલું અંતર એક સમાન ન હોય તો આવી ગતિ જે છે એ અનિયમિત ગતિ કહેવાય છે. ફરીથી એનું એક ઉદાહરણ લઈએ. ધારો કે કાર દ્વારા પ્રથમ એક કલાકમાં કપાયેલું અંતર 40 કિલોમીટર, બીજી એક કલાકમાં કપાયેલું અંતર 30 કિલોમીટર, ત્રીજી એક કલાકમાં કપાયેલું અંતર 35 કિલોમીટર. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દર એક કલાકમાં કપાયેલા અંતર જુદા જુદા છે, 40, 30, 35. માટે કારની આવી ગતિ જે છે એ અનિયમિત ગતિ છે, નિયમિત ગતિ નથી. તો આવી અનિયમિત ગતિ માટે જો તમે સ્થાન વિરુદ્ધ સમય અથવા તો x વિરુદ્ધ t નો આલેખ દોરો, તો x વિરુદ્ધ t નો આલેખ જે છે આની જેમ સુરેખા નથી રહેતો, કારણ કે એક સરખા સમયગાળામાં કપાયેલું અંતર જુદું જુદું મળે. માટે આવી ગતિ કરતા કણનો x વિરુદ્ધ t નો આલેખ સુરેખા મળતો નથી, સીધી લીટી નો. નિયમિત ગતિ માટે સીધી લીટી, સુરેખા. અનિયમિત ગતિ માટે આવો વક્રાકાર આલેખ, સીધી લીટી, સુરેખા મળતો નથી. ત્યારબાદ હજી એક આલેખ. હજી એક આલેખ જે છે એ શેના માટે છે? એ કોઈ પર્ટિક્યુલર ગતિ નથી, એ એક પરિસ્થિતિ, સિચ્યુએશન છે. કેવી પરિસ્થિતિ? તો કે જો કોઈ કણ સ્થિર હોય, જો કોઈ પદાર્થ સ્થિર હોય, તો આવો સ્થિર પદાર્થ જે છે એ સમય પસાર થતા પણ સ્થિર જ રહે. એટલે કે સમય પસાર થાય તો પણ આ કણ જે છે એ પોતાના એ જ સ્થાન ઉપર જકડાયેલું છે. એટલે કે સમય પસાર થાય પણ સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આના પરથી તમે એવું કહી શકો કે કોઈ સ્થિર પદાર્થ માટે
एकस्वरूपी नो आलेख समय अक्ष ने समांतर पर एकस्वरूपी नो आलेख समय अक्ष ने समांतर समय अक्ष एक्स अक्ष ऊपर छे माटे एने समांतर आवो आलेख समय पसार थाय पण कण ना स्थान मां कोई फेरफार न थाय समय पसार थाय तोय कण ए ज स्थाने स्थिर छे માટે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો હંમેશા સ્થિર પદાર્થનો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ હંમેશા સમય અક્ષને સમાંતર રહે છે બરાબર છે તો આ જે છે એક બધા બેઝિક કન્સેપ્ટ છે હવે આ ચેપ્ટર માટે આઈપી પોઈન્ટ તફાવત સ્વરૂપે પણ પૂછી શકાય અને બે માર્કના પ્રશ્ન અથવા તો વ્યાખ્યા તરીકે પણ પૂછી શકાય સૌપ્રથમ જે છે સરેરાશ ઝડપ એટલે તો કે આપેલ સમયગાળામાં કોઈ કણે કાપેલા કુલ અંતર અથવા તો પથ લંબાઈ તે કણની સરેરાશ ઝડપ કહે છે કોઈ સમયગાળો નિશ્ચિત કરો આ સમયગાળામાં કણ જે અંતર કાપે છે કુલ અંતર એને તમે પથ લંબાઈ કહી શકો આ બંનેનો ગુણોત્તર એ સરેરાશ ઝડપ એટલે સરેરાશ ઝડપની વ્યાખ્યા તમે કઈ રીતના લખી શકો આપેલ સમયગાળામાં કોઈ કણે કાપેલું કુલ અંતર અથવા તો પથ લંબાઈ ને તે કણની સરેરાશ ઝડપ કહે છે અથવા તો કોઈ કણે કાપેલું કુલ અંતર અથવા પથ લંબાઈ અને તે માટે લાગતા કુલ સમય ના ગુણોત્તરને પણ સરેરાશ ઝડપ કહે છે એટલે સરેરાશ ઝડપ નું સૂત્ર પથ લંબાઈ ના છેદમાં સમયગાળો સરેરાશ ઝડપને આ સંજ્ઞાથી દર્શાવાય છે આવી રીતે પથ લંબાઈ ડેલ્ટા એક્સ સમયગાળો ડેલ્ટા એટલે સરેરાશ ઝડપમાં સીધો સાદો સિમ્પલ ગુણોત્તર પથ લંબાઈ ના છેદમાં સમયગાળો બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો પથ લંબાઈ પોતે અદિશ રાશિ છે કુલ અંતર અંતરને દિશા ન હોય સમયગાળો અદિશ રાશિ એની દિશા ન હોય માટે સરેરાશ ઝડપ જે છે એ આ બંનેના ગુણોત્તરથી બને આ બંને અદિશ રાશિ છે એટલે સરેરાશ ઝડપ પોતે પણ અદિશ બીજી એક વસ્તુ પથ લંબાઈ હંમેશા ધન હોય સમયગાળો એ ધન જ હોવાનો માટે સરેરાશ ઝડપનું મૂલ્ય હંમેશા ધન મળશે ત્યારબાદ સરેરાશ વેગ તો કે સરેરાશ વેગ એટલે શું સરેરાશ ઝડપ માં જે પ્રમાણેનું ફોર્મેટ છે એવું જ ફોર્મેટ સરેરાશ વેગ સરેરાશ ઝડપમાં આપણે શું કર્યું પથ લંબાઈ અને સમયગાળાનો ગુણોત્તર આ જ પ્રમાણે સરેરાશ વેગમાં સ્થાનાંતર અને સમયગાળાનો ગુણોત્તર એટલે કે કોઈ પણ કણે કરેલું કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તર તે કણનો સરેરાશ વેગ કહે છે એટલે કે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો આ ગુણોત્તર એટલે સરેરાશ વેગ પોતે સદિશ રાશિ એને વ્યાખ્યાયિત કરવા માટે દિશાની જરૂર પડે માટે આ પોતે સદિશ રાશિ એટલે સરેરાશ વેગ સદિશ સ્વરૂપે આ એની સંજ્ઞા સ્થાનાંતર ના છેદમાં સમયગાળો સદિશ ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી તો આ જે છે સરેરાશ વેગ તો બંને વચ્ચેનો તફાવત પણ વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો બંનેના મુદ્દા પેરેલલ બોલું સરેરાશ ઝડપ સરેરાશ વેગ સરેરાશ ઝડપ તો કે પથ લંબાઈ અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહેવાય સ્થાનાંતર અને પથ લંબાઈના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવાય સરેરાશ ઝડપ પોતે અદિશ રાશિ સરેરાશ વેગ પોતે સદિશ રાશિ સરેરાશ ઝડપ નું મૂલ્ય હંમેશા ધન હોય સરેરાશ વેગ નું મૂલ્ય ધન ઋણ કે શૂન્ય કોઈ ભી હોઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં જે મહત્વના બે પોઈન્ટ જે આયા સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બે માટેના ફોર્મેટ એક સમાન ફક્ત સૂત્રમાં પથ લંબાઈ અને સ્થાનાંતર આ બે વચ્ચે ડિફરન્સ છે તો આ બંનેના સૂત્ર ખાસ ધ્યાનમાં રાખીએ સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ અને સમયગાળાનો ગુણોત્તર પથ લંબાઈ ના છેદમાં સરેરાશ ઝડપ તો સરેરાશ સમયગાળો અને સરેરાશ વેગ એટલે સ્થાનાંતર અને સમયગાળાનો સ્થાનાંતર ના છેદમાં સમય હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે સરેરાશ વેગથી એક સ્ટેપ આગળ તાક્ષણિક અથવા તો તત્કાલીન વેગનો અભ્યાસ કરીશું સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ